આજે હું જે આપણા ખેડૂત મિત્રો છે એના માટે ખરેખર હું એક એવી જગ્યાએ આવી ગયો સાપરની અંદર રાજકોટમાં ખેડૂત જે બળદથી ખેતી કરતો બરોબર એ બધી ખેતી હવે આ નેનો ટ્રેક્ટર કહીએ છીએ આને અમે બળદની જગ્યાએ જે પેલાના જમાનામાં જે બળદ વપરાતો એની બદલે બળદની જગ્યાએ હવે એક નેનો ટ્રેક્ટર આવી ગયો છે એની હું તમને એ ટુ ઝેડ ડિટેલ આપવાનો છું એમાં એ લોકો બે મોડેલ બનાવે છે ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ કરીને છે સાપરમાં બાકી આ તમને જે નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને વધારાની કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે લઈ શકો છો એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય છે અહીંયા ટોટલ એ લોકો 2-3 જાતના મોડેલ એ જે કાંઈ બનાવે છે એ લોકો એમની માહિતી અહીંના ઓનર જે છે એની પાસેથી લેશું અને આ તમને મારી પાછળ જે આ બધા દેખાય એમાં અલગ અલગ મોડેલ છે આ બળદની બદલે તમે યુઝ કરી શકો હાથી હાંકવામાં અથવા હવે તમે એનાથી દવાઈ તમે છાંટી શકશો બાકીની જે માહિતી આપણે ડિટેલમાં જે છે અહીંના ઓનર જે છે એની પાસેથી લેશું આ છે અહીંના ઓનર શું સાહેબ આપણે નામ મારું નામ ધવલભાઈ કેમ છો મજામાં સાહેબ બસ મજા હો હવે આપણે સાહેબ આ શું આપણે બનાવવો છે શું કેમ કે આ ઘણા બધા લોકોએ જોયું નહીં હોય આપણે આ એક આશીર્વાદ રૂપ ખેડૂત માટેનું ઇમ્પ્લિમેન્ટ છે કે ખેડૂત જે બળદથી ખેતી કરતો બરોબર એ બધી ખેતી હવે આ નેનો ટ્રેક્ટર કહીએ છીએ આને અમે નેનો ટ્રેક્ટર ટૂંકમાં આનું નામ છે કલ્ટિવેટર કહેવાય વૈજ્ઞાનિક નામ કલ્ટિવેટર એટલે બળદથી ચાલતું સાટી બરોબર એટલે બળદની જગ્યાએ આપણે મશીન એન્જિન લગાવી દીધું છે અને પાછળ કોઈ પણ પ્રકારનું હાથી તમારે જોઈન્ટ કરવું હોય તો લોઢિયામાં કોઈ પણ પ્રકારનું હાથી લાગી જાય કે ખેડૂત માટે આશીર્વાદ રૂપ એ રીતના કહીએ છીએ કે આમાં કે કોઈ જાતનું કાંઈ બીજું મેન્ટેનન્સ નથી પ્લસ માનો કે ખેડૂતને 2 દિવસનું કામ છે 2 દિવસ ચલાવી લીધું એટલે ગાભો મારીને સાઈડમાં મૂકી દેવાનું પાછું જ્યારે 4 મહિના પછી વાપરવું છે ત્યારે કાઢીને પાછું ડીઝલ નાખીને પાછું હેન્ડલ લગાવી હા એટલે જે બળદને માનો કે નીણ જોતી પાણી પીવા માટે પાણી જોતું અને એક વ્યક્તિને ફરજિયાત આખો દિવસ તમારી પાસે બળદની જોડી હોય તો તમારે એક વ્યક્તિને આખો દિવસ તમારે ફરજિયાત એક જણાને એની ઉપર રહેવું જ પડતું એ ટૂંકમાં સાવ નિરાતવાળું કામ કરી ગયું છે ખેડૂત માટે બળદ હોય તો તમે એને ફરજિયાત અને બીજું પણ મોડેલ છે 7.5 HP માં હા બંને નું કામ સેમ જ છે પણ 7.5 એટલે 5 HP કરતા દોઢું કામ આપે અને આખો દિવસ તમે ચલાવો એટલે મેક્સિમમ 2.5-3 લિટર જેવું ડીઝલ કન્ઝમ્પશન છે 3 લિટર મેક્સિમમ ત્રણ ઓકે એટલે આખો દિવસ એટલે એપ્રોક્સ 10-12 કલાક 8-10 કલાક 11 કલાક મેક્સિમમ 3 લિટર ઓકે 10 કલાક આખો ત્યારે 3 લિટર જેટલું ડીઝલ હા બાકી આમાં ડીઝલ સિવાયનું બીજું ઓઇલ કે એવું કાંઈ ઓઇલ ટૂંકમાં ઓઇલ આવે છે પણ ટૂંકમાં અમુક એના અંતરે ઓઇલ ટૂંકમાં બદલાવાનું રહે રેગ્યુલર જે એન્જિન આવતું હોય આ તમને જે આખે આખું એન્જિન છે દેખાય બાકી આમાં એન્જિનમાં બીજું તો આમાં કાંઈ આવતું નથી બીજું કોઈ પણ જાતનું કાંઈ નહીં બાકી તો બાકી બધું સામે ઓપન જ છે હા બાકી જે બધા ઇમ્પ્લિમેન્ટ જે લાગ્યા છે સાહેબ ઓપન જ છે બંધ બોડી આમાં કાંઈ હા કાંઈ નથી કે અંદર શું નીકળશે હા અને આ જે રહ્યું સાહેબ આ આપણે આગળનું એક આ બોક્સ અમારું ટૂલ બોક્સ રાખ્યું છે કે કોઈ પણ જાતના પાના પકડ કે હોય તો ટૂલ બોક્સમાં ઓકે એટલે આ ટૂલ બોક્સ અહીંયા આગળ જ છે અને આવડું આ જે રહ્યું આ બે માથે બેસીને આ એક બેસવા માટે ઇમ્પ્લિમેન્ટ છે અમે છેલ્લા 3.5 વર્ષથી આ મશીન બનાવીએ છીએ પણ છેલ્લા 2 વર્ષથી આ એવું માર્કેટમાંથી રિવ્યૂ આવતા કે આમાં પાછળ ચાલીને હવે થકાઈ જાય છે બરાબર અત્યારે ખેતી જેમ ટૂંકમાં સીધી સાદી થાય અને વધારે મહેનત ના પડે બધાને અત્યારે એવું જ કરવું છે ઓછી મહેનતે જાજુ એટલે એના માટે એક ઇમ્પ્લિમેન્ટ બનાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પાછળ બેસીને પણ સાથી ચલાવી શકે ઓકે અને આ જે રહ્યું આ બેહવાનું છે અને આવડું આ જે રહ્યું આ ટૂંકમાં પગેથી આપણે ઊભા ઊભા હા ભેગું આપણે ચલાવીને જવાનું
આ એવું મોડેલ છે આમાં અહીંયા પાછળ બેહવાની સીટ નથી બાકી કોઈ જાતનું આમાં કાંઈ બાકી કોઈ જાતનું ડિફરન્સ નથી ઓકે આ કોઈને ચાલુ ના હોય તો એના માટે આ સીટ વાળું ઇમ્પ્લીમેન્ટ લગાવી શકે તો પાછળ બેસીને ચલાવી શકે ઓકે આમાં ભેગું ભેગું આપણે હાલવું પડે જેમ જેમ લીવર મારતા જેમ ભેગું આપણે આમ બળ તો કંઈ ન કરવાનું હોય પણ ભેગું ભેગું ખાલી હાલવું પડે અને આમાં કાંઈ કરવું ન પડે ખાલી બેહવાનું પછી આ ચાલુ આપણે સેલ્ફ વાળવા હોય કે હેન્ડલમાં હેન્ડલ હેન્ડલ આવે ઓકે ચાલુ કરવા માટે જે આપણે રેગ્યુલર ડીઝલ એન્જિનમાં જે હેન્ડલ મારવાનું હોય એ રીતનું હેન્ડલ એ લોકોએ પુલી આપેલી છે એની અંદર અહીંયા હાથો ભરાય અને અહીંથી ચાલુ થઈ જાય આપણે ચાલુ કરીને જોવું કે કેવી રીતે હાલે છે આપણે અચ્છા એટલે આ ચાલુ કરવાનું હેન્ડલ 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 અચ્છા એ આગળ આપણે હેન્ડલ લગાવીને આપણે ટૂલ બોક્સમાં મૂકી દઈએ એ ત્યાં ટૂલ બોક્સમાં જતું જાય એટલે આપણે ક્યાંય ચાલુ કરવા ટાઈમે ક્યાંય ગોતવા ન જવું પડે આવી રીતે હેન્ડલ લગાવી અને અહીંયાથી ચાલુ થઈ જાય આપણે ગયા બેહીને તમારે ડાબું જમણું ગમે એમ આપવું હોય એમ હાલી ગયો પછી આમાં જે ઓલી હાથી આવે એ આપણે પાછળ જોડે હાથી જો અત્યારે લોડિયો લગાવેલો છે આ લોડિયામાં પાછળના ઓજાર લાગે માનો કે ખેતર પૂરું થયું સેઠો આવે સેઠો તો હાથી ઉપાડવું પડે હાથી ઉપાડવા માટે ખેડૂતને નીચે ઉતરવું ના પડે એના માટે એના માટે એક આ સિસ્ટમ આપેલી છે એના માટે આ બ્રેક દબાવો ભાગ આપેલો છે કે જેનાથી આ દબાવે એટલે આવડી ઊંચું થાય અહીં હાથ ઊંચું થાય ઓકે આ જે તમને જે પગ દેખાય અહીંયાથી દબાવે એટલે અહીંયા હાથી ઊંચી થાય છે અને એ મૂકી દે એટલે હાથી આ બે જે સેઠો આવે ત્યાં સેઠો આવે ત્યારે આ ટૂંકમાં બ્રેક મારી કોઈને નીચે ઉતરવું ના પડે ઓકે અને આ બધું રિવર્સ ચાલે છે આ રિવર્સ પણ ચાલે છે રિવર્સમાં ચાલે આ રીતના રિવર્સ સિસ્ટમ રિવર્સમાં ચાલે આ રિવર્સ ચાલે આ બાજુ મૂકી જાય લોકો આપણે આ બાજુથી આગળ જાય ઓકે આગળ હાલે ત્યાર પછી આ જે રીવે અહીંનું મેન્યુફેક્ચરિંગ આખે આખું યુનિટ છે આપણે જે આખે આખી પ્રોડક્ટ જે છે એ લોકો એ ટુ ઝેડ પાર્ટ્સ અહીંયા પોતે જ બનાવે છે અને એનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એમાંથી એક કોઈ વસ્તુ રેડીમેડ નથી બેરિંગથી માંડીને જે મશીનના પાર્ટ્સ આવે એ પુલી પછી એના ચેન ચક્કર છે એ ટુ ઝેડ એની બોડી છે બધી વસ્તુનું વેલ્ડિંગ કામ કાપકૂપ કામ બધી ટોટલી વસ્તુ કલર સહિતની જે આખી આખી પ્રોસેસ જે છે એ આખી પ્રોસેસ અહીંયા થઈ છે આ બાજુ જે મશીન પડ્યું સામે ઓલી બાજુ આપણે તમને બતાવશું જે ચેન ચક્કર આ તમને જે ઢગલા પડ્યા છે આ દેખાય તમને અહીંયા તમને દેખાતા હશે આ બાજુ આ ઘોડામાં જે પડ્યા એ બધા ચેન ચક્કર છે અલગ અલગ આ તમને આપણે જે આગળ મશીનમાં જે રીતે ફિટ થાય છે આ એના ચેન ચક્કરના નમૂના છે અને આ નીચે અહીંયા પડ્યા તમને જે દેખાતા હશે એ પ્રકારના ચેન ચક્કર એ લોકો પહેલેથી લઈ અને છેલ્લે સુધી હાથે જ બનાવે છે બાકી સામે જે ઓલું આખે આખું સીએનસી વીએમસી મશીન જે દેખાય એની અંદર આખે આખું ચેન ચક્કર બને છે આવડું આ મશીન જે દેખાય એની અંદર એટલે પુલીથી માંડી ચેન ચક્કર બધી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ટોટલી એ લોકો અહીંયા જ કરે છે અને કલરકામ શીખે કલરકામ જે રહ્યું આ સાઈડ જે રહ્યું એ કલરકામ થાય છે જે આપણે પુલી આગળથી બનીને આવે આખે આખું બહુ મોટું ખાતું છે હજી આની અંદર છે ઓલી બાજુ તમને મારા પાછળના ભાગમાં દેખાતું હોય છે અને ત્યાંથી ને આગળ છે ત્યાં પુલીનું મેન્યુફેક્ચરિંગ છે અને ટ્રેક્ટરના એ ટુ ઝેડ પાર્ટ જે રહ્યા એ બધા અહીંયા જ બને છે અને અહીંયા જે રહ્યું આ કલર ડિપાર્ટમેન્ટ છે અહીંયા કલરકામ થાય છે એમાં પુલીમાં અલગ અલગ જે નાની મોટી પુલી જે આપણે જોઈતી એની અંદર કલરકામ એ અહીંયા કરવામાં આવે છે અલગ અલગ સાઇઝની એટલે આ રીતના એ ટુ ઝેડ ઇલેક્ટ્રોનું મેન્યુફેક્ચરિંગ જે રહ્યું એ અહીંયા જ કરે છે અહીંથી કોઈ પણ વસ્તુ બહારથી ઇમ્પોર્ટ કરી અને બનાવે છે એવું નથી આ જે હતું એ આપણે 5 HP ઓકે અને આ બીજું 7.5 HP એ જ રીતના 7.5 HP છે ઓકે તો જેમાં 5ની જગ્યાએ 7.5 HP એન્જિન છે એટલે ઓના કરતાં ટૂંકમાં 1.5 ટકા એમ અને એના જે ટૂંકમાં સ્પેર પાર્ટ જે લગાવેલા છે ઓના કરતાં ટૂંકમાં એવી લગાવેલા છે ઓકે આમાં 9માં ટૂંકમાં 45 કિલાસનું વજન વેરિએશન આવે ઓના કરતાં ટૂંકમાં એવી એમ 45 કિલો હા વજન વેરિએશન 45 કિલો વજન વધારે આવે એટલે આ જે બધા સ્પેર પાર્ટ ના જે લોખંડ ને બધું એવી નાખેલું છે એન્જિન પ્રમાણે તો નાખવું જ પડે એવી તાકાત એવું હા એ માટે એ વાપરવું પડે પછી આમાં ડીઝલની ટાંકી કેવી આવે આમાં આવે 6 લિટરની આવે ઓકે અને આ તમારે આખા દિવસનું ડીઝલ લે છે 3.5 થી 4.5 લિટર 3.5 થી 4 લિટર છે ઓના કરતાં 1 લિટર જેવું વધારે આ 7.5 HP છે બાકી આમાં બીજું કાંઈ ઓલું પંચર પડવાનું કે એવું કન્સેપ્ટમાં આમાં ઘણા બધા છે ખેડૂતને ઓટોમેટિક આમાં માનો કે દવાનો છંટકાવ કરવો છે અને સ્પ્રે પંપ લગાવવો છે તો આમાં સ્પ્રે પંપ લાગી જાય આ જે ટેન્ક બનાવેલી છે હા 50 લિટરની ટેન્ક છે એ ટેન્ક અહીં લાગી જાય આગળથી એક પાઇપ ઊંચો થઈ જાય અને બે સાઈડમાં થઈ જાય
એટલે તમે 1 થી લઈને 10 નોઝલ સુધી તમે સ્પ્રે પંપ કરી શકો. ઓકે, એટલે આમાં દવાઈ છટાય, દવા પણ છટાય, એ પણ ટૂંકમાં 10 નોઝલ સુધી. 10 નોઝલ સુધી. ઓકે, એ રીતના પંપ સેટ અમે ફિટિંગ કરીને આપીએ. ફિટિંગ એનું ચાલુ છે. નતર હજી તમને બતાવો, તમે પહોંચ્યા એ લોકો ફિટિંગ હજી એમાં ટાઈમ લાગે છે, બાકી તમને એ આખે આખું રેડી. હા, એ પણ તમને આ બતાવો બતાવો કે જેમાંથી તમે વરસાદ વાળો થોડોક માહોલ છે ને એવા જરાક કામમાં થોડું બોલું. એ પ્રકારનું મોડેલ તમારે જોતું હોય તો મળી જાય. આ મોડેલ જે સાડા હાથનું રહ્યું, આ બેસવાનું નથી, આ ઊભું રહેવાનું છે. એમાં પણ જો, એમાં પણ જો તમારે બેસવાનું લગાવવું હોય તો એમાં બીજું કાંઈ નથી. ઓલો જે પાટલો જે આપણે બેઠા હતા, પાટલાની જે પિન છે તો આ પાટલો નીકળી જાય અને એ પાટલો આમાં જોઈન્ટ થઈ જાય. બરોબર છે. એટલે એ એકબીજાને ઇમ્પ્લિમેન્ટ પણ ટૂંકમાં આડાહુડા ચાલે, એટલે એ કોઈ જાતનું કોઈ ઇસ્યુ નથી એમ. ઓકે, એટલે એ પ્રકારનું તમને આ જે નેનો ટ્રેક્ટર કે જે આજથી પહેલાં બહુ ઓછા લોકોએ જોયું હોય છે, છતાંય કોઈને ભાવ બારામાં કે એડ્રેસ બારામાં કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો જે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. એક્ઝેક્ટ લોકેશન જે આપણે સાપરમાં, સાપરમાં ટીલાળા ગેટની અંદર, ટીલાળા ગેટની અંદર. બરોબર છે. ગિરિરાજ એગ્રો, ગિરિરાજ એગ્રો ઇક્વિપમેન્ટ્સ. બાકી કોઈને મેપમાં જોતા આવડતું હોય તો મેપમાં ગૂગલ લોકેશન અવેલેબલ છે. બાકી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમને જે નંબર દેખાય એના ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી લઈ શકો છો. આજના વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.